ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. કાલના આપણા વિડીયોમાં જેમાં આર્થિક પદ્ધતિઓમાં યુનિટ ટુમાં સૌથી છેલ્લો ટૉપિક આપણે ભણ્યા હતા કે જેમાં વૈશ્વિકીકરણ અને મૂડીવાદ એના વિશેની આપણે માહિતી મેળવી હતી. આજે આપણે તમને ખ્યાલ જ છે કે યુનિટ થ્રીનો સૌથી પહેલો ટૉપિક ભણાઈ ગયો છે, મિશ્ર અર્થતંત્રનું અર્થ, એની વ્યાખ્યા અને એના લક્ષણો. એની સમજૂતી મેં તમને પહેલાં જ વિડીયોમાં મોકલી દીધી છે. હવેના વિડીયોમાં એટલે કે યુનિટ થ્રીનું સૌથી લાસ્ટ ટૉપિક જેનું નામ છે મિશ્ર અર્થતંત્ર અને વૈશ્વિકીકરણ. તો સૌથી પહેલાં તો કાલના જે વિડીયોમાં તમે જે પ્રસ્તાવના ભણી હતી એ જ પ્રસ્તાવના તમને મિશ્ર અર્થતંત્ર અને વૈશ્વિકીકરણના મુદ્દામાં લખવાની રહેશે. તો મૂડીવાદ, તો હવે અહીંયા મેઇન ટૉપિક મિશ્ર અર્થતંત્ર અને વૈશ્વિકીકરણ, કે મિશ્ર અર્થતંત્રનું વૈશ્વિકીકરણ એટલે કે વિશ્વમાં મિશ્ર અર્થતંત્ર અને વિશ્વ સાથેનો જે એક આખો વૈશ્વિકીકરણનું જે આખું બજાર છે એના સાથેનું જે સંબંધ છે એની આપણે ચર્ચા કરવાની રહેશે. સૌથી પહેલાં તો મિશ્ર અર્થતંત્ર એટલે શું હતું? તો મિશ્ર અર્થતંત્ર એ આપણે ખબર જ છે કે સમાજવાદ અને મૂડીવાદનું એક સંયુક્ત પરિણામ છે, એને આપણે મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. અને એની વ્યાખ્યાઓમાં તમે ભણી ગયા છો કે મિશ્ર અર્થતંત્ર એટલે કે મૂડીવાદ અને સમાજવાદનો જે સંયુક્ત મિશ્રણ છે અને જે આર્થિક પદ્ધતિ અસ્તિત્વમાં આવે છે એને આપણે મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. મૂડીવાદ અને સમાજવાદના જે સંયુક્ત લાભો છે એ લાભોને પ્રાપ્ત કરવા માટે ભારત જેવા દેશોએ મિશ્ર અર્થતંત્ર જેવી આર્થિક પદ્ધતિનું સ્વીકાર કર્યો છે. સૌથી પહેલાં તો એક માહિતી આપી દઉં કે મિશ્ર અર્થતંત્ર એ સૌથી વધારે તમને ક્યાં જોવા મળે છે? તો કે બે જ દેશોમાં તમને જોવા મળે છે. અને એ બે દેશો છે કે આ કયા? તો કે ઇંગ્લેન્ડ અને ભારતમાં જ માત્ર ને માત્ર મિશ્ર અર્થતંત્ર જોવા મળે છે. એના સિવાય તમને મિશ્ર અર્થતંત્ર કોઈ પણ દેશમાં જોવા મળતું નથી. ભારત જેવા દેશે સમાજવાદ અને મૂડીવાદ બંને દેશોના લાભોને પ્રાપ્ત એટલે કે બંને દેશોમાં આ બંને જે પદ્ધતિઓ છે મૂડીવાદ અને સમાજવાદ એ બંનેના જે સારા પાસાઓ છે એ બંનેના જે સંયુક્ત લાભો છે એને પ્રાપ્ત કરવા માટે મિશ્ર અર્થતંત્રની આર્થિક પદ્ધતિનું શું કર્યું છે? તો કે સ્વીકાર કર્યું છે. ભારતે આઝાદી બાદ ઝડપી આર્થિક વિકાસ માટે ખાનગી અને જાહેર ક્ષેત્રના સહઅસ્તિત્વનું શું કર્યું હતું? સ્વીકાર કર્યો હતો. પરંતુ સમાજવાદી સમાજરચના અને આર્થિક અસમાનતાને નિવારવા માટે ખાનગી ક્ષેત્રની તુલનામાં જાહેર ક્ષેત્રને સહવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. જો ભારત આઝાદ થયો અને ભારત આઝાદ થયું છે આપણે ખબર જ છે ઈસવીસન 1947માં, ત્યારે ભારતની જે પરિસ્થિતિ હતી, જો આપણા અર્થશાસ્ત્રમાં છે ને એવું કીધેલું છે કે અર્થશાસ્ત્રમાં એવી કહેવત છે કે જ્યારે જ્યારે પણ આપણું યુદ્ધનો સમય આવે ત્યારે યુદ્ધના સમયના 3 તબક્કા દરમિયાન અર્થતંત્ર ખોરવાઈ જાય છે. શરૂઆતનો તબક્કો કે યુદ્ધ થવાની જ્યારે શરૂઆત હોય છે એ તબક્કો એ પણ આપણા માટે આર્થિક કટોકટીનો છે, કારણ કે આપણા બધા અર્થતંત્રના બધા જ સાધનો યુદ્ધના પાછળ રોકાઈ જતા હોય છે. યુદ્ધના સમય દરમિયાનનો તબક્કો એટલે કે જ્યારે યુદ્ધ ચાલતો હોય છે એ સમય દરમિયાન પણ આપણે આર્થિક કટોકટી અનુભવી છે, અને યુદ્ધ પૂરું થાય છે એના પછીનો તબક્કો ત્યારે પણ આપણે આર્થિક કટોકટી અનુભવીએ છીએ. ભારત પણ જ્યારે આઝાદ થયો અને આઝાદી બાદ એની માત્ર ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવું હતું, કારણ કે યુદ્ધના સમય દરમિયાન આપણા આર્થિક પરિસ્થિતિ બહુ ખોરવાઈ જવાના કારણે એને ઝડપી આર્થિક વિકાસ હોય છે ને એમને પ્રાપ્ત કરવો હતો. અને એના માટે એને ખાનગી અને જાહેર ક્ષેત્રના સહઅસ્તિત્વનું એને શું કર્યું હતું? સ્વીકાર કર્યો હતો. પરંતુ સમાજવાદી સમજરચના અને આર્થિક અસમાનતાને નિવારવા માટે ખાનગી ક્ષેત્રની તુલનામાં જાહેર ક્ષેત્રને એને સહવિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.
આપણે પણ ખબર છે કે ભારતમાં સમાજવાદ સોરી મૂડીવાદની તુલનામાં જે સમાજવાદ છે એનું સવિશેષ મહત્ત્વ હતું. શું કામ? કારણ કે મૂડીવાદમાં મુખ્યત્વે શું થાય છે તો કે મૂડીવાદમાં મુખ્યત્વે આર્થિક અસમાનતા હોય છે, માત્ર ને માત્ર નફાનો હેતુ હોય છે, એટલે જે મૂડીરોકાણ કરે છે એમને ફાયદા થાય છે, પરંતુ સમાજના લોકોને ફાયદો થતો નથી. અને એટલા જ માટે મૂડીવાદી અર્થવ્યવસ્થાની એટલે કે ખાનગી વ્યવસ્થાની તુલનામાં જાહેર ક્ષેત્રને આપણા ભારતે શું આપ્યું હતું? વધુ પડતો પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અને એટલા જ માટે વધુ પડતા પ્રાધાન્યના કારણે એને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. અને આ જ પરિસ્થિતિની તુલનામાં ભારતે શું કર્યું તો કે 1956ની નવી ઔદ્યોગિક નીતિ આર્થિક વિકાસની જવાબદારી રાજ્ય અને તેના દ્વારા સંચાલિત ક્ષેત્રો ઉપર રાખવામાં આવી હતી. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે મૂડીવાદ અને સમાજવાદના સંયુક્ત જે લાભો છે એને પ્રાપ્ત કરવા માટે જ ભારત જેવા દેશોએ મિશ્ર આર્થિક પદ્ધતિ અપનાવી હતી. એની આર્થિક પદ્ધતિનો શું કર્યું હતું? સ્વીકાર કર્યો હતો. એનો એને સ્વીકાર કરવાની શું કામ જરૂર પડી? કારણ કે આર્થિક વિકાસ માટે ખાનગી અને જાહેર ક્ષેત્ર બંનેની જરૂરિયાત ઊભી થઈ હતી. માત્ર ને માત્ર જાહેર ક્ષેત્ર દ્વારા આપણે આપણા દેશનો આર્થિક વિકાસ પ્રાપ્ત કરી શકતા ન હતા, પરંતુ આઝાદી બાદ ખાનગી ક્ષેત્રને પ્રાધાન્ય આપવા કરતાં જાહેર ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. અને આવા જાહેર ક્ષેત્રના સવિશેષ મહત્ત્વ આપવાના કારણે 1956ના ભારતે એક નવી ઔદ્યોગિક નીતિની જ શરૂઆત કરી હતી. અને એ ઔદ્યોગિક નીતિમાં ઔદ્યોગિક ક્ષેત્રની શરૂઆત કરી, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કરી, અને એની જવાબદારી એટલે કે રાજ્યના વિકાસની જવાબદારી રાજ્ય અને તેનામાં જે સંચાલિત રાજ્ય અને તેના સંચાલિત ક્ષેત્રો ઉપર આવા ઔદ્યોગિક વિકાસની અને આર્થિક વિકાસની જવાબદારી મૂકવામાં આવી હતી. અને તેમના આ જ પગલાં દ્વારા શું કરવામાં આવ્યું કે તેમના આ જ પગલાઓ દ્વારા રાષ્ટ્રીયકરણ જેવા પગલાઓ દ્વારા મિશ્ર અર્થતંત્રમાં લેવામાં આવ્યા હતા. સમય જતાં જાહેર ક્ષેત્રની અનેક મર્યાદાઓ સામે આવતા તેમજ આર્થિક વિકાસ માટે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આર્થિક પદ્ધતિ તેમજ રાજ્યની આર્થિક નીતિની જરૂરી ફેરફારો વિશ્વ અર્થતંત્રમાં પણ કરવામાં આવ્યા હતા. જો મિત્રો, ભારત આઝાદ થયો 1947માં. ભારતે 1956માં ઔદ્યોગિક નીતિ જાહેર કરી જેમાં જાહેર ક્ષેત્રને વધુ પડતું પ્રાધાન્ય આપવામાં આવ્યું. પરંતુ આજે જાહેર ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપ્યો, એની જવાબદારી એને રાજ્ય અને તેના સંચાલિત ક્ષેત્રોને એણે સોંપી દીધી, પરંતુ સમય જતાં જાહેર ક્ષેત્રની અમુક ઘણી બધી મર્યાદાઓ આપણી સમક્ષ આવી. આપણે પણ ખબર છે કે અત્યારે જાહેર ક્ષેત્રમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર, કાળું નાણું, વિવિધ પ્રકારની સમસ્યાઓ ઊભા થાય છે. વિવિધ પ્રકારની સમસ્યાઓ જાહેર ક્ષેત્રમાં ઊભા થવાના કારણે આર્થિક વિકાસ માટે વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાત ઊભી થઈ. અને આ જ વૈશ્વિક ભાગીદારીની જરૂરિયાતો ઊભી થવાના કારણે આવા જ આર્થિક ફેરફારોને ધ્યાનમાં રાખીને આર્થિક નીતિમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા, જેને મિશ્ર અર્થતંત્ર પણ કહેવામાં આવે છે. અને એટલા જ માટે 1991ની નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરવામાં આવી. અને એને નવી ઔદ્યોગિક નીતિ જાહેર કરી અને આર્થિક વિકાસમાં ખાનગી ક્ષેત્રની સાથે સાથે જાહેર ક્ષેત્રની ભાગીદારી ઊભી કરવામાં આવી. અને આ ભાગીદારીનો સ્વીકાર કરી અને એક ત્રણ નવા પ્રકારના પગલાઓ જેને વિશે આપણે ભણી ચૂક્યા છીએ, જેને આપણે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જેવા ખ્યાલોને ભારતીય અર્થતંત્રમાં સ્વીકાર કરવામાં આવ્યો. અને 1991ની નીતિ પહેલાં ભારતના અર્થતંત્રને એક બંધિયાર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ એટલે કે વિદેશી કંપનીઓ, વિદેશી ટેકનોલોજીઓ અને વિદેશી સાધનોને ભારતીય અર્થતંત્રમાં સરળતાથી પ્રવેશ મળતો નહીં, પરંતુ વૈશ્વિક મૂડીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 1991ની જે નીતિ છે
એ વિદેશી કંપનીઓ અને વિદેશી ટેકનોલોજીઓ અને વિદેશી જે સાધનો છે એને ક્રમશઃ જુદા જુદા ક્ષેત્રોમાં પ્રવેશ આપવા માટેની નીતિઓ રજૂ કરવામાં આવી અથવા તો નીતિઓનું શું કરવામાં આવ્યું, અમલમાં મૂકવામાં આવ્યું છે. અને આવી રીતે આર્થિક અસમાનતાના નિવારણ માટે એક કાયદાની રજૂઆત કરી અને એ કાયદો એમાટીપી એક્ટને નાબૂદ કરવામાં આવ્યું અને ખાનગી મિલકતના હકો, વારસા હકો, નફાનો હેતુ, નવા સંશોધનો વગેરે માટે રાજ્યની નીતિની જરૂરી ફેરફારો વૈશ્વિકીકરણની પ્રક્રિયા બાદ હાથ ધરવામાં આવ્યા છે. અને આમ વૈશ્વિકીકરણ અને મિશ્ર અર્થતંત્ર એ બંને એકબીજાની સાથે કદમ મિલાવી નવા નવા આર્થિક કાયદાઓમાં ફેરફારો કરી અને વૈશ્વિકીકરણ અને મિશ્ર અર્થતંત્ર એ બંને એકબીજાની સાથે સંતુલનમાં આવી અને એક નવા જ પ્રકારના આર્થિક પદ્ધતિનો અમલમાં લઈ આવ્યું જેને આપણે મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખીએ છીએ. આખા મુદ્દામાં આખી જે ટૂંકનોન છે એમાં યાદ રાખવાના મુદ્દા છે તો માત્ર ને માત્ર એટલા જ છે, જેમાંનો સૌથી પહેલો જ મુદ્દો કે મૂડીવાદ અને સમાજવાદના સંયુક્ત લાભોને પ્રાપ્ત કરવા માટે ભારતે મિશ્ર અર્થતંત્ર જેવી આર્થિક પદ્ધતિનો સ્વીકાર કર્યું હતું. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે આર્થિક વિકાસ માટે એને બે જરૂરિયાતો ઊભી થઈ હતી, બે પદ્ધતિની જરૂરિયાતો એને સહ અસ્તિત્વનો સ્વીકાર કર્યો હતો, ખાનગી અને જાહેર પદ્ધતિ. પરંતુ સમાજવાદી સમાજ રચનામાં અને આર્થિક અસમાનતાને નિવારવા માટે સૌથી પહેલાં જાહેર ક્ષેત્રને સવિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું ખાનગી ક્ષેત્રની તુલનામાં. અને 1956માં શું કરવામાં આવ્યું, રજૂઆત કરવામાં આવી. 1956ની ઔદ્યોગિક નીતિ આર્થિક વિકાસની જવાબદારી રાજ્યને સોંપવામાં આવી. પરંતુ આવા પ્રકારના 1956ની ઔદ્યોગિક નીતિમાં જાહેર ક્ષેત્રને વધુ પડતું પ્રાધાન્ય આપી અને જે રાજ્યને જવાબદારીઓ સોંપવામાં આવી છે જેના કારણે લાંબા ગાળે અનેક સમસ્યાઓ અને અનેક દૂષણો જાહેર ક્ષેત્રના આપણી સમક્ષ રજૂ થયા. અને એ જ દૂષણોને નિવારવા માટે આપણી ભારત સરકારે 1991ની નવી ઔદ્યોગિક નીતિની રજૂઆત કરી જેમાં મુખ્યત્વે ત્રણ આર્થિક પગલાઓ લેવામાં આવ્યા. જે ત્રણ આર્થિક પગલાઓથી આપણે વાકેફ છીએ જેને આપણે વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણ જેવા ખ્યાલોને ભારતીય અર્થતંત્રમાં સ્વીકાર કરવામાં આવ્યો. અને 1991ની નીતિ પહેલાં ભારતનું અર્થતંત્ર હતું એ બંધિયાર અર્થતંત્ર હતું, પરંતુ 1991ની નવી ઔદ્યોગિક નીતિમાં જે મોટા ત્રણ આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણના જે ત્રણ આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા જેના કારણે વિદેશી કંપનીઓ, વિદેશી ટેકનોલોજીઓ ભારતીય અર્થતંત્રમાં સરળતાથી પ્રવેશ કરવા લાગી અને એની વૈશ્વિક મૂડીને ધ્યાનમાં રાખીને 1991ના વિદેશી કંપનીઓ અને વિદેશી ટેકનોલોજી, વિદેશી સાધનોને, નીતિઓને પ્રવેશ કરવા માટેની છૂટ આપવામાં આવી અને એને છૂટ આપવા માટે MRTP એક્ટનો કાયદો એને શું કરવામાં આવ્યો છે, નાબૂદ કરવામાં આવ્યો છે અને એના સ્થાને અત્યારે કોમ્પિટિશન એક્ટ અમલમાં છે. અને જે મુજબ ખાનગી મિલકતના હકો, વારસાના હકો, નફાનો હેતુ, નવા સંશોધનો વગેરે વૈશ્વિકીકરણની પ્રક્રિયા બાદ મિશ્ર અર્થતંત્રમાં આર્થિક પદ્ધતિમાં આવા નવા નવા સુધારાઓનું અમલ કરવામાં આવ્યું છે. અને આમ આ આર્થિક પદ્ધતિ, મિશ્ર આર્થિક પદ્ધતિ એ વૈશ્વિકીકરણમાં કેવી રીતે એમાં ફેરફારો આવ્યા એની રજૂઆત હતી. એનામાં ઉપસાર તરીકે આપણે એટલું જ કહી શકીએ કે ઉપરોક્ત દરેક બાબતની ચર્ચામાં દર્શાવે છે કે વૈશ્વિકીકરણની પ્રક્રિયા બાદ વિશ્વમાં પ્રવર્તમાન જુદી જુદી આર્થિક પદ્ધતિઓમાં ક્રાંતિકારી ફેરફારો આવ્યા છે, જેમાં શુદ્ધ મૂડીવાદના સ્થાને અત્યારે નિયંત્રિત મૂડીવાદ અને શુદ્ધ સામ્યવાદના સ્થાને અત્યારે સમાજવાદી અથવા લોકશાહી સમાજવાદ જેવી આર્થિક પદ્ધતિઓનો ઉદ્ભવ થયો છે અને તે વૈશ્વિકીકરણની આર્થિક પદ્ધતિની ઉપરની અસરોને દર્શાવે છે. અને આવી રીતે વૈશ્વિકીકરણ અને મિશ્ર અર્થતંત્રમાં નવા નવા ફેરફારો અને નવા નવા વૈશ્વિકીકરણમાં અને વિશ્વમાં મિશ્ર અર્થતંત્રમાં જે પ્રમાણે ફેરફારો વિશ્વમાં આવ્યા છે એવા જ ફેરફારો વૈશ્વિકીકરણ દ્વારા મિશ્ર અર્થતંત્રમાં લેવામાં આવ્યા છે. આના પછીના વિડીયોમાં આપણે આગળના વિષયની માહિતી મેળવીશું.